માઇક્રોફાઇન નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ખૂંખાર ડ્રગ્સ માફિયાઓ ગુજરાતથી ડરી ગયા. સરહદ પાર બેઠેલા ડ્રગ્સ માફિયાઓએ કબૂલી છે ગુજરાતની તાકાત. ગુજરાત પોલીસના ડરથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓમાં હડકંપ મચી ગયો. ભારતીય સીમામાં ડ્રગ્સ ઘૂસાડવા પહેલા જ સમુદ્રમાં રંગે હાથે ડ્રગ્સ માફિયા ઝડપાઈ ગયા છે. ડ્રગ્સ માફિયાની ઓડિયો ક્લિપમાં આ અંગે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો ખાતમો બોલાવવામાં ગુજરાત ETSને મળેલી મોટી સફળતા ગણી શકાય. IMBL પર ગુજરાત ETS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા વાત કરી રહ્યા હતા કે ગુજરાતના રસ્તે ડ્રગ્સ લઈ જવાઈ રહ્યું હોય ત્યારે કોઈ તૈયારી નથી તેને લઈને. અહીંયા 1% પણ બચવાની શક્યતા નથી. મહત્વનું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 3600 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તો અત્યાર સુધીના જે આંકડાઓ છે તેના ઉપર નજર કરીએ તો ડ્રગ્સ માફિયાઓને 6 મહિનામાં 422 કેસ થયા છે. છેલ્લા 6 મહિનામાં 667 ડ્રગ્સ માફિયા જેલ હવાલે થયા છે. 25,699 કિલો ડ્રગ્સ જપ્ત થયું છે. 6 મહિનામાં 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. 2 વર્ષમાં 30 પાકિસ્તાની માફિયા પકડાયા, 17 ઈરાની ડ્રગ્સ માફિયા પકડાયા, 2 અફઘાની, 1 નાઇઝેરિયન પણ પકડાયો. ये बिल्कुल नामुमकिन है, इस काम को हाथ में मत लो क्योंकि यहाँ से नहीं हो सकता है. बिल्कुल यहाँ से कोई भी बंदा अगर कोई ईरानी गाड़ी निकाल दे तो मुझे नहीं लगता है कि वो गाड़ी कामयाब हो गई. या बंदे अल्लाह ना करे पकड़े जाएं या माल के साथ, फिर वही बड़ा परेशानी वाला मसला है. बात यह है कि मेरी 2 दिन मीटिंग होने के बावजूद दिलेर से दिलेर नाखुदा भी मैंने पकड़े हैं, कोई जाने के लिए तैयार नहीं. वो बोल रहे अगर खुदकुशी करना चाहते हो तो कर लो. तो उन लोगों ने बोला ये अभी ईरानी लांचों के बस की बात नहीं है, ठीक है ना. ओ जितने भी हो सकता है, आपको तो पता है खुद भी कि जामनगर और राजकोट पोरबंदर ये 200 मील दूर हैं, ज्यादा भी नहीं, 180-200 मील दूर हैं. उसने बोला भाई यहाँ बिल्कुल नामुमकिन है, यानी उसमें 1% भी बचने का चांस नहीं है. बोला 1% भी बचने का चांस नहीं है. ऑपरेशन्स नी अंदर थी ये इंटरनेशनल जो ड्रग कार्टल्स छे, ये कार्टल्स नी जे लोगो भारत नी अंदर दर ड्रग्स घुसाड़वा माटे जे पॉइंट ऑफ एंट्री छे, पॉइंट ऑफ एंट्री ऊपर दी छ हमारा दरेक ऑपरेशन्स थेला छे. अने ये ऑपरेशन्स मार्फते ए ड्रग कार्टल अने एमने मदद करवा वालो બીજા જે એમનો સાગરતો છે એને પણ અમે ધરપકડ કરી. લવ જિહાદ મુદ્દે આરપી પટેલના નિવેદનને જયરામ પટેલનું સમર્થન મળ્યું છે. આ મુદ્દો ગંભીર હોવાનું કહીને જયરામ પટેલે લગ્ન રજિસ્ટ્રેશન વખતે માતા પિતાની સહી ફરજિયાત કરવા માંગ કરી છે. લવ જિહાદના નામે પાટીદાર સમાજની દીકરીઓ બહાર જાય છે. વિશ્વ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આરપી પટેલના આ નિવેદન પર સૌરાષ્ટ્ર પાટીદાર અગ્રણી અને સિત્સર ઉમિયાધામ સંસ્થાન પ્રમુખ જયરામ પટેલ પણ પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. જયરામ પટેલના મતે પાટીદાર સમાજ માટે લવ જિહાદનો પ્રશ્ન ખૂબ ગંભીર છે. તેઓએ લગ્ન રજિસ્ટ્રેશન વખતે માતા પિતાની સહી ફરજિયાત કરવાના કાયદાની માંગ કરી છે. કે ભાઈ સરકારમાં એવો કાયદો બનાવો કે લગ્ન રજિસ્ટ્રેશનની વખતે માતા અથવા પિતાની એકની સહી લેવાની, કોઈ પણ સમાજ હોય તો. આ તમે જેહાદને રોકવામાં ઘણી બધી ફરક પડશે. રૂમ રાખીને કે પીજીમાં રહેતી દીકરીઓ લવ જેહાદનો વધુ ભોગ બનતી હોવાનું કહીને જયરામ પટેલે આ મુદ્દાને વધુ ગંભીર ગણાવ્યો. સાથે જ તેઓએ દીકરીઓને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાનું સૂચન કર્યું. કે જે દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એના આવા પ્રશ્નો બહુ ઓછા બને છે. જે દીકરીઓ રૂમ રાખીને અભ્યાસ કરે છે અથવા અપડાઉન કરીને અભ્યાસ કરે છે એના આવા પ્રશ્નો, દરેક સમાજની દીકરીઓમાં આ પ્રશ્નો વધારે બને છે. ચૂંટણી નજીક આવતા સામાજિક પ્રતિનિધિત્વના આધારે